ये ब्राह्मण कर्म कांड करे। ये प्रसंग चल रहा है आज हमको, तो मैं उसका आपको व्यू दिखा रहा हूँ। आज है संडे, तो ये देखो अस्पर्श, कोई नो स्पर्श खाए नहीं, ये अब तूने સુધા જી નું બાળક છે, આપણે આપણા પણ નાનકડા બાળક ની એટલી કેર કરતા હોઈએ, એટલું ધ્યાન રાખતા હોઈએ, ઘણી ઘણી સેનિટાઈઝર છે ને, આટલા ને મજા લાગશે, બેક્ટેરિયા લાગશે। એટલી એટલી કેર આપણે આપણા બાળક ની કરતા હોઈએ, તો આ તો નંદરાજી યશોદા જી નું બાળક છે, તો મહાપ્રભુજી આટલો તો વિચાર કરે કે ના કરે, કે ગમે તેવા જમ્સ બેક્ટેરિયા લઈ અને આપણે એ પ્રભુનો સ્પર્શ ના કરીએ, અથવા તો પ્રભુને ઉપયોગમાં આવતા કોઈ પણ સાધનનો સ્પર્શ ના કરીએ, એટલે આપણે ત્યાં મેન્ડ કરવામાં આવે છે કે અપ્રસ વગરના કોઈ પણ હોય તો એનો પ્રવેશ એમાં ન થાય। આ વસ્તુને બહુ કોમળતાથી સમજાવી શકાય છે, પણ ખબર નથી પડતી કે આપણે થોડુંક જાણી જઈએ એટલે એટલા બધા ઓલામાં આવી જઈએ, અને પછી બીજા સાથે તો વ્યવહાર એવી રીતના કરીએ કે આને કાંઈ ખબર નથી પડતી, મને જ બધી ખબર પડે। અરે કહત સદન સો, આવો આવો, અહીં તો દરેક જીવને એ જો એક વસ્તુ સમજજો કે એ જીવ એ જ લીલાનું ભાવ આપણે નથી આપી શકતા। શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ એટલી કૃપા કરી, એટલો એટલો પરિશ્રમ કરીને અનેક ગ્રંથોની રચના કરી છે, સેના માટે કરી છે, આપણા માટે કરી છે, પણ આપણે ખોલીને ઉઘાડીને વાંચવાની તસ્દી પણ નથી લેતા। અપ્રસ કરવાનું કીધું હોય કરીએ છીએ, આપણે ક્યાં વાંધો છે, આપણા પ્રભુ ભલે લાભ લાગે જાય। આ વસ્તુને સમજો, આ માનસિકતાને સમજો, આપણા બાળકોમાં આપણા યુવાનોમાં જો આ સંસ્કૃતિને તમે જાળવી રાખશો તો એ બાળકોની અંદર આવશે, બાકી નહીં આવે। પછી આપણને કોઈ એવો અધિકાર નથી કે એ બાળકો યુવાનોને આપણે એમ કહીએ કે આ નાસ્તિક છે, આને કાંઈ ખબર નથી પડતી, આ માનતો નથી, આ કાંઈ જાણતો નથી, આને ભગવાનના સ્વરૂપ વિશે ખબર નથી, આને આચાર્યચરણના સ્વરૂપ વિશે ખબર નથી। પ્રશ્નો જેટલા પણ હોય, પ્રશ્નોનું સોલ્યુશન કેવી રીતના થાય એના માટેની ડિબેટ કરો, ચર્ચા કરો, મંથન કરશો તો કંઈક નીકળશે એમાંથી, ને એના દરેક પ્રશ્નોના જવાબ આપણી પાસે છે, માનવવાળા સાયન્ટિફિક રીઝન સાથે છે, એમને કાંઈ નથી થતું, ત્યારે જ મારા વાલા આપણે આ પુષ્ટિના પથ પર અગ્રેસર છે। ખૂબ સુંદર, ખૂબ ખૂબ તમને અંતરના આશીર્વાદ છે, શુભકામના છે, કે તમારા દ્વારા આવા અલૌકિક મનોરથો સદા સર્વદા દ્વારકાધીશ હાઈટ્સના આંગણે થતા રહે, જેથી કરી જે વૈષ્ણવી પરિસર છે। તમને એક બીજી વાત કહું, આ ભૂમિ છે ને, આ કઈ ભૂમિ છે ખબર છે તમને? તમને ઇતિહાસ કદાચ કોઈને ખબર હોય, બીજાને નહીં ખબર, આ સોમ વ્યક્તિની ભૂમિ છે, આ એ ભૂમિ છે। અને જ્યારે આ દ્વારકાધીશ હાઈટ્સના યંગસ્ટર્સ જેટલા છે બધા જ મારી વાત સમજી શકે છે, કે તમે આવા પ્રોગ્રામના માધ્યમથી તમે અહીંયા એક્ટિવિટીઝ કરી શકો છો, અને ખૂબ સુંદર વ્યવસ્થા છે અહીંયા, એનો લાભ લઈ શકો છો। મને બેને પૂછ્યું કે અમારું આ યુનિટી મંડળ તો છે, પણ નામ નથી, તમે કીધું સત્સંગ સુધા, કે સુધા ધારા વહેતી જાય સત્સંગ સુધાની, અને બાળકો યુવાનોમાં એ સંસ્કૃતિ જળવાઈ રહે એનું જતન તમે કરો, એની માવજત તમે કરો, એવા અંતરના શુભાશીર્વાદ છે, શુભકામના છે, વિશેષ છે। કારણ કે જો વક્તાનો નિયમ છે કે જ્યારે ખાવાનો અને ગાવાનો તે પ્રોગ્રામ હોય ત્યારે લાંબુ ન કરાય, તો મારી વાત હતી કે મહત્વ સંબંધનું છે, કે કોની સાથે સંબંધ છે, એનામાં એને યજમાન આપે
ये दक्षिणा लाई पोता ने पास भेगी कर धीमे 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 करता ये दक्षिणा की संख्या 20,000 जेटली थी। इने क्यों नगर में बोलो कोई सारो मानस हो तो मैंने आप ही दू अत्यारे आगे जाता मारी दीकरी ना लग्न आवशे तो ये समय मने काम आवशे। एक सेठ हतो नगर में एनी दुकाने आ ब्राह्मण गयो अने जाईने कीधुं के मारी पासे 20,000 रूपया छे ए हुं तमने आपुं, थोड़ाक वर्षो पछी तमे मने पाछा आपजो त्यारे मारी दीकरीना लग्न आवे ए छे। पहेला के काई वांधो नहीं लाओ तो 20,000 तने हूँ व्याज साथ आपीश जितना वर्ष तारे राखो एटला वर्ष पहला के कई पैसा ले लीधा। ये तो कर्मकांड करवा लागो घना वर्षो बीती गया हवे दीकरी मोटी थई गई दीकरीना सरपण नंगे थया। आ ब्राह्मण ने याद आयु के पेला शेठ ने मैं नगर में पैसा आप्या था हवे टाइम थई गयो छे दीकरी ने परणावानो भाई कोण छे तू दुकान पास नजीक आई એવા રાજાએ પોતાનો રથ ઉભો રખાવ્યો। રથ ઉભો રખાવી અને પેલા બ્રાહ્મણને જોઈને રાજાએ તરત જ રથમાંથી નીચે ઉતરી ગયા। નીચે ઉતરીને પેલા બ્રાહ્મણ પાસે જઈ તમે અહીંયા ઊભા છો આવા તડકામાં ચાલો તમે મારી સાથે મારા રથમાં ચાલો એમ પેલા બ્રાહ્મણને લઈ અને રથમાં પોતાની બાજુમાં રાજાએ બેસાડ્યા। હવે આ બધું પેલો શેઠ જોવે અને રાજા રથ આગળ ચલાવ્યો। શેઠે બધું જોયું, શેઠને હવે ચિંતા ઉત્પન્ન થઈ, એને આદિ વ્યાધિ થવા લાગી કે જે બ્રાહ્મણને મેં ઓળખવાની ના પાડી દીધી એ તો આ રાજાના ગુરુજી છે, આ તો કોઈ બહુ મોટી વ્યક્તિ છે કે આનો તો મેં આવી રીતના અપમાન કરી નાખ્યું। રાજા તો પેલા બ્રાહ્મણને સાથે બેસાડી થોડેક ચાલ્યા એટલે રાજાએ બ્રેક મરાવી રથને ઉભો રાખ્યો અને બ્રાહ્મણને કીધું કે હવે ઉતર ભાઈ, હવે તો ઘર ભેગો થા, મારું જે કામ હતું એ મેં કરી નાખ્યું છે, તારું કામ હવે બોલો કરી નાખ। અને બરાબર પેલા શેઠને એટલી ચિંતા થઈ એને તો નિંદર ના આવે, ઊંઘ ના આવે, જમવાનું ના ભાવે, ક્યાંય ચેત ના પડે કે ઓહો આ પેલા બ્રાહ્મણને તો રાજા સાથે સંબંધ છે, એ તો મારું ધનોત પનોત કાઢી નાખશે, એને ખબર પડશે તો મારું બધું પૂરું થઈ જશે। એવા તો શેઠે તરત ઘરે જઈ અને જૂના ચોપડા કાઢ્યા અને જોયું કે આ 20,000 રૂપિયા આપ્યા હતા એના વ્યાજ સાથે અત્યારે કેટલું થાય છે। બધા જ પૈસા ભેગા કરીને પેલા બ્રાહ્મણના ઘરે પહોંચી ગયો। બ્રાહ્મણના ઘરે જઈને બ્રાહ્મણને કીધું કે બ્રહ્મદેવ મને માફ કરજો કે હું તમને ઓળખી ના શક્યો, પણ તમે 2-3 વખત આવ્યા ને એટલે મને એવું લાગ્યું કે કદાચ કંઈક તમે આપ્યું હશે, એટલે મેં જૂના ચોપડા ધોઈતા ઘરમાં માળા માળિયામાંથી મેં ચોપડાઓ ખંખેરીને જોયું તો તમારો હિસાબ નીકળ્યો છે, આ તમારા પૈસા હું તમને દેવા આવ્યો છું, આ તમે પૈસા લ્યો તમારા દીકરીના લગ્ન કરો ને આ મારા તરફથી પણ હું તમને બીજા 50,000 વધારે આપું છું કે તમારી દીકરીના લગ્નમાં તમે દ્રષ્ટિકોણ લોકોનો બદલાઈ જાય છે કે તમારો સંબંધ કોની સાથે છે, તો અહીંયા
આપણે એ સમજવાનું છે કે આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ એવા જગતના નાથ સાથે જ્યારે શ્રી મહાપ્રભુજી કૃપા કરીને वहाँ पे जा रहे हैं। देखो उन दोनों ने ये बांध दिया, ये टोपे ने नहीं बांधा सिर्फ। ये देखो अभी लिफ्ट लिफ्ट पूरी फुल फिल है, तो देख लो ये पूरी लिफ्ट में व्लॉग भी नहीं बना पाऊंगा, तो चलो उधर ही बना देते। Gracias.